રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણે મોટું તીર માર્યું હોય તેવો તાલમાલ અને તાશીરો રાજકોટમાં થયો આ કાર્યક્રમમાં મેયર થી માંડી મંત્રીઓ સુધી પોલીસ કમિશનર થી માંડી કલેક્ટર સુધી અને મુખ્યમંત્રી પોતે પણ હાજર હતા ઢાકણીમાં પાણી લેવું પડે તેવા કામના પણ તાઈફાવા સરકાર કરે છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી આવ્યા સત્તામાં અને ડબલ એન્જિનની સરકાર બની આ ડબલ એન્જિનની સરકારથી કોઈ વાંધો નથી પરંતુ વાત એ કરવી છે કે આ તાઇફાઓની અને તાલમાલ અને તાશીદાની સરકાર વધારે જણાય છે રાજ્યમાં વ્યાજખોરીના આતંકના કારણે વ્યાજંકવાદીઓના કારણે અનેક લોકો પીડા ભોગવે છે કેટલાકે તો છેલ્લે જીવનનો અંત પણ આણી દીધો આવા બનાવો સામે આવતા રાજ્ય સરકાર હરકતમાં આવી પોલીસ હરકતમાં આવી આ સારી બાબત બાબત છે છે સરાહનીય પરંતુ જ્યારે રાજ્ય સરકાર આવી બાબતો કે જેમાં કામ કરે છે અને તેના તાઇફાઓ લાખોના કરે છે તેનો વાંધો છે રાજકોટમાં આજે પોલીસ કમિશનરને ત્યાં એક આયોજન કરવામાં આવ્યું જ્યાં પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન થયું હતું તેમાં જે લોકોને લોન આપવામાં આવી તેના ચેક મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હવે તમે વિચાર કરો કે પોલીસનું કામ પોલીસિંગ કરવાનું છે અને રાજકોટ પોલીસે આ કામ કર્યું એ એ એ સામાજિક કર્યું વાતને પણ માનીએ આપણને કોઈ તકલીફ ના હોઈ શકે અને હોવી પણ ન જોઈએ રાજકોટ પોલીસનું આ કામ સરાહનીય છે પરંતુ રાજનેતાઓના તાલમાલ અને તાસીરા જરા પણ સરાહનીય નથી બારસો બ્યાસી લોકોને કુલ લોન આપી ત્રણ કરોડ પિસ્તાલીસ લાખની એકનો આંકડો માંડીએ તો તેના ભાગાકારમાં આપણને જવાબ મળે રૂપિયા છવ્વીસ હજારની લોન નો બારસો બ્યાસી લોકોને રૂપિયા છવીસ હજાર ની લોન મળી છે અને એ પણ બેંકમાંથી મળી છે અને એના માટે રાજ્ય સરકારના મુખ્યમંત્રી તેના મંત્રીઓને તાઇફા કરવા પડે એ પણ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં વિચારો કે આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના મેયર પ્રદીપ ડાઉ પણ હાજર હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા

અને તમારા કલેક્ટરને તમારા પોલીસ કમિશનરને જો લોન આપવા જવી પડતી હોય તો વિચારો કે તમારી આ બેંકો લોકોને લોન નથી આપતી એ વાતમાં તથ્ય છે હજારો કરોડની અને સેંકડો કરોડની લોન ઉદ્યોગપતિઓને મળી જાય છે બારોબાર અને બાદમાં કેટલીક માફીઓ પણ મળે તેવા આક્ષેપ સામે આવે છે કેટલાક લોકો તો પૈસા પણ ચાવ કરી જાય છે ત્યારે આ ગરીબોને છવ્વીસ હજારની લોન તમે કઈ રીતે આપીએ છો એ અમે જાણીએ છીએ આ લોન તમે કોને કેવી રીતે અને કઈ રીતે ટાર્ગેટ બેઝ આપો છો એ પણ અમે જાણીએ છીએ અને તમારા તાલમાલ અને તાસીરાને પણ અમે જાણીએ છીએ કે તમે ત્રણ કરોડ પિસ્તાલીસ લાખની લોનમાં લાખોનો ધુમાડો કર્યો કદાચ આ લાખોની રકમ પણ આ ગરીબોને લોન સ્વરૂપે આપી હોત તો પણ સારું હતું વ્યાજ આ લોકોને ભરવાનું છે જેને રૂપિયા છવ્વીસ હજાર જેવી લોન લીધી છે અને તે છવ્વીસ હજારમાં શું ધંધો કરશે કયો વ્યવસાય કરી અને જે પ્રકારે તમારા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ કે હતા આ એ પ્રકારે આર્થિક વિકાસ કરશે અમને ખબર નથી મુખ્યમંત્રી એ કહ્યું કે પ્રધાનમંત્રીના સ્વપ્ન હતા કે નાનામાં નાનો માણસ મુખ્ય ધારામાં આવે હવે દરેક વાતમાં તમારી પાસે પ્રધાનમંત્રીના શબ્દો હોય છે તો તમને અહીંયા શું રાજ્ય સરકારમાં રબર સ્ટેમ્પ બનાવીને બેસાડ્યા છે શું તમને સરકાર ચલાવવાનો કોઈ હક અધિકાર કે તમને સરકારમાં ચલાવવા માટેની કોઈ તમારી ગુણવત્તા નથી કે તમારે દરેક બાબતમાં પ્રધાનમંત્રીને વચ્ચે લાવવા પડે છે નાનામાં નાની છુલ્લક બાબતમાં પણ પ્રધાનમંત્રી વચ્ચે આવે છે ચાહે મંત્રીનું ભાષણ હોય કે મુખ્યમંત્રીનું ભાષણ હોય આપણને લાગે છે કે હજી ગુજરાતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છોડ્યું નથી મુખ્યમંત્રી નથી આ તમામ રબર સ્ટેમ્પો ગુજરાતને મળ્યા છે આ વાત તમને ગળે ઉતરે કે ના ઉતરે તાળીઓ પાડવા વાળાઓને આ બધી ખબર હોય છે પણ તાળીઓ પણ મજબૂરી વશ પાડતા હોય છે આ પ્રકારના સમાચાર એ હોવાલો આપણા સુધી પહોંચતા રહે માટે નવજીવન ન્યૂઝ ને તમે લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર